Audio Jungle. गुड मॉर्निंग, नमस्कार विद्यार्थीने बहनों। आज आपने वर्तुळनी बीजी केटलीक रचनाओ शीखीए। आज आपने लेक्चर नंबर आपणुं लेक्चर थशे 5। तो आ 5मा लेक्चरमां आपणे जोईए वर्तुळनी रचनाओ केटलीक। दाखला स्वाध्याय 1.2 दाखलो बीजो। 4 सेमी त्रिज्यावाळा वर्तुळने समकेंद्री बीजा 6 सेमी त्रिज्यावाळा वर्तुळ परना बिंदुमांथी प्रथम वर्तुळना स्पर्शकनी रचना करो अने तेनी लंबाई मापो। वास्तविक गणतरीथी मापनी चकासणी पण करो। तो सौथी प्रथम तो पहेला समझी लईए के समकेंद्री वर्तुळ एटले शुं। तो जे वर्तुळोनु केंद्र एक ज होय परंतु त्रिज्या जुदी जुदी होय एवा वर्तुळोने समकेंद्री वर्तुळो कहेवाय। तो आपणे अहींया ओ केंद्र लीधुं छे, पछी आपणे 4 सेमी त्रिज्यावाळुं वर्तुळ દોરશું, કેન્દ્ર ઓ જ રાખશું, ફરીથી આપણે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ લેશું અને એ વર્તુળ પર એક બિંદુ P લેશું, જે આપણો પહેલો મુદ્દો થશે કે ઓ કેન્દ્ર તથા 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાના સમકેન્દ્રી વર્તુળો દોર્યા એટલે આપણે દોરશું, તથા મોટા વર્તુળ પરના બિંદુ P અને કેન્દ્ર O ને આપણે જોડશું। તો ચાલો આપણે એ મુદ્દા પ્રમાણે આપણે રચના કરીએ, અથવા તો रचना करीने पछी मुद्दो लखी तो पण चाले। तो सौथी पहेला तो परिकरनी पहोळाई एटले के त्रिज्या हूँ 4 सेमी लउं छुं, ओ बिंदु ने केन्द्र बनावी अने हूँ चाप वर्तुळ दोरुं छुं। ज्यारे वर्तुळ दोरो त्यारे खास ख्याल राखो के तमारुं परिकर जरी के आघा पाछू थाय नहीं, हले नहीं, बराबर छे। तमारी पेन्सिल परिक्रमा अडावड़ी थवी जोईए नहीं। चालो आ 4 सेमी त्रिज्या वाळुं वर्तुळ दोर्युं, हवे केन्द्र ओ ज राखीश, फरीथी हूँ 6 सेमी त्रिज्यानुं वर्तुळ दोरीश, बराबर छे। तो हूँ अहींया 6 सेमी त्रिज्यानुं वर्तुळ दोरुं छुं। चालो हूँ मानू छू के तमने समझ पड़ती हसे। जुओ आपणे हलवू न जोईए, आपणी पहली शरत छे परिकर हलवू जोईए नहीं, परिकर एनी जग्याए ज रहेवू। एनी बीजू बिंदु छे ए केन्द्र हलवू जोईए नहीं। तो हवे 6 सेमी त्रिज्यावाळा वर्तुळ ઉપર બિંદુ P લેશું અને O અને P ને જોડી દેશું। O અને P ને જોડશું તો આપણો રચનાનો આ પહેલો મુદ્દો થયો। O કેન્દ્ર તથા 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા સમકેન્દ્રી વર્તુળો દોર્યા, તથા મોટા વર્તુળ પરના બિંદુ P અને કેન્દ્ર O ને આપણે જોડ્યા। હવે આપણે શું કરશું, OP નો લંબ દ્વિભાજક લેશું। તમે જાણો છો કે OP નો લંબ દ્વિભાજક શેના માટે લેશું, તો કે એનું મધ્ય કેન્દ્ર, મધ્ય OP નું મધ્ય બિંદુ મેળવવા માટે। તો આપણી પાસે બે પદ્ધતિ છે, એક તો એના જેટલી ત્રિજ્યા લઈ અને ઉપર નીચે ચાપ દોરશું, અથવા એની પોણી લંબાઈ જેટલી ત્રિજ્યા લઈ અને ઉપર અને નીચે ચાપ દોરશું, ઉપર અને નીચે ચાપ દોરશું, બરાબર છે। હું જરાક ડાર્ક કરીને બતાવું છું, વધારાની ચાપ આપણે ભૂસી નાખશું। હવે હું આને જોડી દઈશ,
આ બંને છેદ બિંદુને હું ભૂલી દઈશ. જુઓ, બરાબર છેદ બિંદુ આવવું જોઈએ, છેદ બિંદુ આડાવડું રહેવું જોઈએ નહીં. અથવા તમારી પેન્સિલ આ આપણું લંબ દ્વિભાજક છે જે ઓપી ને એમ બિંદુમાં છેદે છે, બરાબર છે. ઓપી નો લંબ દ્વિભાજક દોરીને તેનું મધ્ય બિંદુ એમ મેળવ્યું. આ ઓપી નો લંબ દ્વિભાજક દોરીને તેનું ઓપી નું મધ્ય બિંદુ એમ મેળવ્યું. હવે એમ ને કેન્દ્ર બનાવી અને એમ ઓ અથવા એમપી જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરીશું કે જે નાના વર્તુળને બે જુદા જુદા બિંદુમાં છેદશે. એટલે કે આ એમ ઓ અથવા તો આપણે એમ ઓ જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરીએ છીએ. હવે જુઓ, એમ કેન્દ્ર અને એમ ઓ જેટલી ત્રિજ્યા લઈને જે વર્તુળ દોર્યું એ વર્તુળ નાના વર્તુળ એટલે કે 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને બે જુદા જુદા બિંદુમાં, આ બિંદુમાં જેને આપણે નામ આપીશું ક્યુ અને આર, તો આને આપણે નામ આપીશું ક્યુ બિંદુ અને આને નામ આપીશું આર બિંદુ. તો પછીનો મુદ્દો આપણે આમ લખશું કે એમ કેન્દ્ર તથા એમ ઓ ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું જે નાના વર્તુળને ક્યુ અને આર માં છેદે છે. આ જે વર્તુળ છે એ નાના વર્તુળને ક્યુ અને આર બિંદુમાં છેદે છે. હવે આપણે શું કરશું, પી અને ક્યુ ને જોડી દેશું અને પી અને આર ને જોડીને આપણે સ્પર્શકો મેળવશું. પહેલા આપણે આ બંનેને જોડી દઈએ. આ આપણો સ્પર્શક પી ક્યુ અને એ જ રીતે હવે આપણે દોરીશું સ્પર્શક પી આર. હવે આપણો ચોથો મુદ્દો છે પી ક્યુ અને પી આર દોર્યા. આમ પી ક્યુ અને પી આર એ માગેલા સ્પર્શકો છે. આમાં સ્પર્શકની રચના કરો તો આ રચનાનું કામ અહીંયા પૂરું થયું. હવે આપણે શું કરવાનું છે, પી બિંદુથી ક્યુ બિંદુ સુધીનું અંતર અને પી બિંદુથી આર બિંદુ સુધીનું અંતર આપણે માપવાનું છે. તો એ સ્કેલની મદદથી આપણે માપશું અથવા પરિકરની મદદથી આપણે માપશું આ રીતે.
કે પી બિંદુ થી ક્યુ બિંદુ, બરાબર છે, અને પી થી આર બિંદુ, એ રીતે માપી અને સ્કેલ પાસે આપણે એને ગોઠવી અને ચેક કરશું કે આ કેટલા સેન્ટીમીટર છે. અથવા ડાયરેક્ટ તમે સ્કેલને ત્યાં ગોઠવીને પણ ચેક કરી શકો છો. તો આ રીતે ચેક કરવાથી પી ક્યુ અને પી આરની લંબાઈ 4.5 સેમી મળે છે. આ આપણે પ્રેક્ટિકલ રીતે 4.5 સેમી મળે છે. હવે એની વાસ્તવિક ગણતરી કરવાની છે, બરાબર છે. તો વાસ્તવિક ગણતરી કેમ કરશું? તો કે ત્રિકોણ પી ક્યુ ઓ, ત્રિકોણ પી ક્યુ ઓ, આ પી ક્યુ અને ઓ એને આપણે જોડી દઈશું જેથી કરીને આપણને કાટકોણ ત્રિકોણ મળે છે. પી ક્યુ, પી ક્યુ ઓ, અને એ જ રીતે આપણે ઓ અને આર ને જોડી દઈશું. તો અહીંયા આપણને બીજો કાટકોણ, આ એક કાટકોણ ત્રિકોણ છે, આ પણ કાટકોણ ત્રિકોણ છે, પી આર ઓ. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર ત્રિકોણ પી ક્યુ માં ખૂણો ક્યુ 90 છે, એટલે એ કાટકોણ ત્રિકોણ થયો. એટલે પાયથાગોરસ પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ ઓપી નો વર્ગ, બરાબર કર્ણનો વર્ગ ઓપી, કારણ કે કાટખૂણાની સામેની બાજુ થાય એટલે ઓપી છે એ કર્ણ થાય. તો કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુ પી ક્યુ નો વર્ગ વત્તા કાટખૂણો બનાવતી બાજુ ક્યુ ઓ ક્યુ નો વર્ગ, એટલે કે ઓ ક્યુ નો વર્ગ વત્તા પી ક્યુ નો વર્ગ. હવે આમાંથી પી ક્યુ ના વર્ગને આપણે આ તરફ રાખીને આને આ બાજુ મોકલીએ તો પી ક્યુ નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ ઓછા ઓ ક્યુ નો વર્ગ થશે. એટલે કે ઓપી ની લંબાઈ કેટલી છે? ઓપી ની લંબાઈ, તો ઓપી ની લંબાઈ આપણને ખબર છે કે 6 સેમી છે, મોટા વર્તુળ ઉપરનો બિંદુ છે, એટલે 6 નો વર્ગ ઓછા ઓ ક્યુ, ઓ થી ક્યુ નું અંતર આ નાના વર્તુળ ઉપરનો બિંદુ છે એટલે કે એની ત્રિજ્યા 4 છે, એટલે 6 નો વર્ગ ઓછા 4 નો વર્ગ, બરાબર 6 નો વર્ગ 36 ઓછા 4 નો વર્ગ 16, એટલે કે 36 માંથી 16 જાય તો 20. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, પી ક્યુ નો વર્ગ નું વર્ગમૂળ લઈએ તો ખાલી પી ક્યુ થાય, અને 20 નું વર્ગમૂળ લઈએ તો 20 નું વર્ગમૂળ લઈએ તો જવાબ આવશે 4.472. વર્ગમૂળ કેમ શોધવું એ મેં તમને અગાઉ સમજાવેલું છે, એની મદદથી તમે વર્ગમૂળ શોધી શકો છો. તો આ રીતે આપણે પ્રેક્ટિકલી અને વાસ્તવિક ગણતરીથી જવાબ શોધી શકીએ છીએ. લગભગ સમાન છે, લગભગ સમાન છે આ જવાબ. જો આપણે હમણાં જે વર્તુળની એક રચના શીખ્યા, હવે અહીંયા એક બીજી રચના છે જે તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 11.2 પાના નંબર 193 ચોરણ ઉપર આવેલું છે, દાખલા નંબર 3. રકમ છે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે બિંદુઓ પી અને ક્યુ લો, બિંદુઓ પી અને ક્યુ માંથી વર્તુળને સ્પર્શકો દોરો. હવે રકમ તમે તમારી ટેક્સમાં જોઈ શકો છો, મેં અહીંયા રકમ લખી નથી, બરાબર છે. તમે એના ઉપરથી કૃતિ આ રીતે લખી શકો કે ઓ કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવું, તેના પર એક વ્યાસ એક્સ વાય ને લંબાવી, તેના પર બિંદુ પી અને ક્યુ લો, જે દરેકનું કેન્દ્ર ઓ થી અંતર 7 સેમી હોય. ત્યારબાદ પી અને ક્યુ માંથી ઓ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શકો દોરવા છે. ફરીથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, ઓ કેન્દ્રવાળું, અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, એનો વ્યાસ એક્સ વાય દોરવાનો છે. એ વ્યાસ એક્સ વાય ને આપણે લંબાવશું કે જેની લંબાઈ ઓ થી બંને તરફ 7-7 સેમી હોય, અને એના ઉપર આપણે બિંદુઓ પી અને ક્યુ લેશું. હવે આપણે રચના દોરતા જઈએ અને સમજતા જઈએ. તો સૌથી પહેલા આપણું
ओ केन्द्र वाळू 3 सेमी ત્રિજ્યાનું વર્તુળ આપણે દોરીશું। તો પરિકરની પહોળાઈ 3 સેમી લેશું, બરાબર છે, અને વર્તુળ દોરીશું। આપણો આ બિંદુ ઓ છે અને 3 સેમી ત્રિજ્યાનું આપણે વર્તુળ રચીશું। ફરીથી વર્તુળ રચવા માટે તમારે પેન્સિલ હલવી જોઈએ નહીં, પરિકર હલવું જોઈએ નહીં। તો આ આપણું 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ છે, બરાબર છે। હવે આપણે શું કરવાનું છે તો કે એના ઉપર એક આપણે વ્યાસ XY લેવાનો છે, વ્યાસ XY। તો આપણે આને જોડી દઈશું, આ વ્યાસ XY। હવે આ વ્યાસ XY ને બંને બાજુ લંબાવશું, કેટલો લંબાવશું તો કે O થી 7 સેમી આ બાજુ આવશે અને O થી 7 સેમી આ તરફ આવે એવી રીતે XY ને લંબાવી અને ત્યાં આપણે બિંદુ P અને Q મેળવશું। તો હું આ તરફ 7 સેમી લંબાવું છું, ઓ થી 7 સેમી અંતરે। આને આપણે બિંદુ P કહીશું। એવી જ રીતે હું અહીંયા લંબાવું છું, જેટલું મેં અહીંયા લંબાવ્યું એટલું જ હું અહીંયા પણ લંબાવીશ। તમે સ્કેલની મદદથી બંને બાજુ 7-7 સેમી લઈ શકો છો અથવા મારી જેમ પરિકરથી પણ તમે 7 સેમીની ગણતરી કરી અને છેદ આવી રીતે ચાંપ દોરી અને બિંદુ ક્યુ મેળવી શકો છો। હવે આપણે વ્યાસ XY ને લંબાવી દીધો, બરાબર છે। તો હવે આપણે શું કરશું તો આપણે પહેલો મુદ્દો આ રીતે લખશું કે રચનાનો મુદ્દો નંબર 1 કે ઓ કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરી તેની બંને બાજુ વ્યાસ XY ને 7 સેમી લંબાવી પી અને ક્યુ ને પી અને ક્યુ બિંદુ મેળવા। હવે પી અને ક્યુ ને કેન્દ્ર બનાવીને 7 સેમી ત્રિજ્યાના આપણે વર્તુળ રચવા છે, બરાબર છે। તો પી અને ક્યુ ને કેન્દ્ર બનાવી અને આપણે વર્તુળ રચવા હોય તો પહેલા આપણે ઓ પી નો લંબ દ્વિભાજક મેળવવો પડે। આપણે શું કરવું પડે? ઓ પી નો લંબ દ્વિભાજક મેળવી અને આપણે એ રીતે વર્તુળ રચીશું। તો એના માટે પોણી લંબાઈ જેટલી ત્રિજ્યા લઈ અને ચાંપ દોરીશું। એટલી જ ત્રિજ્યા રાખી અને અહીંયા આપણે ચાંપ દોરીશું। વધારાની ચાંપ આપણે દૂર કરીશું। હવે વાય જરાક અંદર લઈ લઈએ,
આ બંનેને જોડીને એમ બિંદુ મેળવશું. અહીંયા એક્સને અંદર લઈ લઈએ. આ એન બિંદુ અહીંયા આપણે થોડો ફેરફાર કરી નાખશું કે ઓ કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરી તેની બંને બાજુ વ્યાસ એક્સ વાય ને 7 સેમી લંબાવી પી અને ક્યુ બિંદુ મેળવ્યા. ઓપી બરાબર ઓક્યુ બરાબર 7 સેમી. હવે આપણે ઓપી નો લંબ દ્વિભાજક મેળવ્યો, તેનું મધ્ય બિંદુ એમ મેળવ્યું. હવે એમ ને કેન્દ્ર બનાવી અને એમ ઓ જેટલી ત્રિજ્યા લઈ આપણે વર્તુળ દોરીશું. જે ઓપી નો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવ્યું, એમ કેન્દ્ર ને ઓ એમ ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું, જે ઓ કેન્દ્ર વાળા વર્તુળને એ અને બી માં છેદે, એટલે કે આને આપણે એ બિંદુ કહીશું અને આને આપણે બી બિંદુ કહીશું. હવે પી ને એ સાથે જોડશું, પી ને બી સાથે જોડશું. એ જ રીતે પી ને આપણે બી સાથે જોડીશું. તો આપણો મુદ્દો થશે એમ કેન્દ્ર અને ઓ એમ ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું, જે ઓ કેન્દ્ર વાળા વર્તુળને એ અને બી માં છેદે છે. સેમ વસ્તુ હવે આપણે પાછું અહીંયા ઓ ક્યુ નો લંબ દ્વિભાજક દોરી અને એનું મધ્ય કેન્દ્ર ઓ ક્યુ નું મધ્ય કેન્દ્ર એન મેળવ્યું. હવે ઓ એન જેટલી એન ઓ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરીશું, જે ઓ કેન્દ્ર વાળા વર્તુળને બે ભિન્ન બિંદુ માં છેદે છે એને આપણે નામ આપી દીધા છે સી સી અને ડી. હવે પીએ અને પીબી દોર્યા, પીએ અને પીબી એ બિંદુ પી માંથી ઓ કેન્દ્ર વાળા વર્તુળને માગ્યા મુજબના સ્પર્શકો છે બરાબર. પછી આપણે ઓ ક્યુ નો લંબ દ્વિભાજક દોરીને તેનું મધ્ય બિંદુ એન મેળવ્યું, એન કેન્દ્ર અને ઓ એન ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું, જે ઓ કેન્દ્ર વાળા વર્તુળને આ સી બિંદુ અને ડી બિંદુમાં છેદે છે. હવે આપણે આ જ વસ્તુ અહીંયા મુદ્દા તરીકે લખીને દર્શાવી છે. હવે આપણે શું કરશું, ક્યુ અને સી બિંદુને જોડી દેશું.
क्यू अने डी बिंदु ने जोड़ी देशू। एज रीते क्यू अने डी बिंदु આમ એન કેન્દ્ર અને ઓ એન ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું, જે ઓ કેન્દ્ર વર્તુળને સી અને ડી માં છેદે, આ સી બિંદુ અને આ ડી બિંદુમાં છેદે, ક્યુ સી અને ક્યુ ડી દોર્યા, આ ક્યુ સી અને રેખા ક્યુ ડી દોર્યા, જે ઓ કેન્દ્રવાળા વર્તુળના માગ્યા મુજબના સ્પર્શકો છે। આમ ત્રણ સેમી ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર દોરેલા व्यास ने बने बाजू लंबावता ओ थी सात सेमी एक तरफ ने ओ थी सात सेमी बीजी तरफ लंबावता एना ऊपर आवेला बिंदु माथी मूल वर्तुळ ने एटले के त्रण सेमी त्रिज्या वाला वर्तुळ ने स्पर्शको अपने दोर्या। आ आपणी रचना छे। हूँ मानु छू के तमने पूरेपूरू आमा समझाणू हशे।